बात करिए तो हिंदू एक कार्ड नहीं पर हिंदू संस्कृति छे आऊ कयु छे उत्तर प्रदेश ना सीएम योगी आदित्यनाथे। बीजेपी जातिवाद अने परिवारवाद थी पर छे। यूपी ना सीएम योगी आदित्यनाथ ना गुजरात प्रवास नो आजे बीजो दिवस छे। तेओ आजे कच्छ मा गौरव यात्रा मा सामिल थशे अने कच्छ मा सभाओ ने संबोधशे। आजे रात्रे 10 कलाके तेओ गुजरात थी उत्तर प्रदेश परत जवा रवाना थशे। ભાજપે ગૌરવ યાત્રાને પ્રતિસાદ મળે તે માટે પ્રચારમાં દિગ્ગજોની ફોજ ઉતારી છે, જેના ભાગરૂપે યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવી પહોંચ્યા છે। હિન્દુ કોઈ કાર્ડ નહીં, એક સંસ્કૃતિ હૈ, ઇસ દેશ કા પ્રાણ હૈ, પ્રાણ કે વગર શરીર કી કલ્પના નહીં કી જા સકતી હૈ, લેકિન એ માન કરકે ચલીએ भारतीय जनता पार्टी इस देश के प्रत्येक नागरिक को सुरक्षा प्रदान करने और विकास की योजनाएं और लोक कल्याणकारी योजनाओं को प्रत्येक नागरिक तक पहुंचाने के लिए प्रतिबद्ध है और प्रतिबद्धता दिखाई दे रही है। इसलिए राष्ट्रवाद और विकास ये दोनों हमारी विचारधारा के दो पहिए हैं जो विकास को और राष्ट्र को आगे बढ़ाने में महत्वपूर्ण भूमिका का निर्वाह करेंगे। तो सीएम योगी आदित्यनाथ भूजना प्रवासे छे, त्यारे तेमणे एक जनसभा ने संबोधन कर्यु हतु। त्यारे आज मुद्दे अमारा संवाददाता भरतसिंह चौहान फोन लाइन पर जोड़ाई गया छे। जी भरतसिंह, जे रीते सीएम योगी आदित्यनाथे भूजमां संबोधन कर्यु हतु अने तेमणे कह्यु हतु के हिंदू एक कार्ड नथी पण एक संस्कृति छे। જી, આપને જણાવી દઉં કે ખાસ આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કચ્છ આવી પહોંચ્યા છે અને નખત્રાણા ખાતેની જાહેર સભાને તેઓ આજે સંબોધશે। તેનાથી પહેલા ભુજ એરપોર્ટ પર ઉતરીને તેઓએ ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન તેમણે હિન્દુ કાર્ડની અંગે વાત કરતા જણાવ્યું હતું કે હિન્દુત્વ એ કોઈ પોલિટિકલ કાર્ડ નથી, પરંતુ હિન્દુ છે એ તે હિન્દુત્વ જે છે તે ભારતની સંસ્કૃતિ છે અને હિન્દુત્વ ભારતના પાયામાં રહેલી છે। અને ખાસ વાત કરવાની આવે કે તેમણે રાષ્ટ્રવાદ અને વિકાસ બંને એ ભારત દેશના બે પાયા હોવાથી બંને સાથે ચાલે તેવી પણ વાત કરી હતી। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો સીએમ યોગી આદિત્યનાથ ભુજના પ્રવાસે છે, ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે, ત્યારે તેઓ આજે ભુજ ખાતે સવારે પહોંચ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે હિન્દુ એ કોઈ કાર્ડ નથી પણ સંસ્કૃતિ છે, જીવન જીવવાની રીત છે હિન્દુત્વ।